તો આપણે રેખા છે, ચેપ્ટર રેખા, એના ઢાળની ચર્ચા આપણે કરેલી છે. ફરીથી એકવાર જોઈ લો. ધારો કે બે રેખાઓ L1 અને L2 તેમના ઢાળ અનુક્રમે M1 અને M2, તો આપણે જે ગુણધર્મો છે એની ચર્ચા કરેલી છે. પહેલું, L1 સમાંતર L2 હોય તો બે સમાંતર રેખા છે એના ઢાળ કેવા હોય? સરખા હોય. M1 અને M1 = M2. અને બે રેખા પરસ્પર લંબ હોય, L1 લંબ L2, તો બંને રેખા છે એના ઢાળનો ગુણાકાર M1 × M2 = −1 થાય. ઢાળ ફરીથી આપણે રિવિઝન કરી રહ્યા છીએ. ધારો કે AX1, Y1 અને BX2, Y2 માંથી પસાર થતી રેખા AB, એટલે કે રેખા AB નો ઢાળ, તો એની વ્યાખ્યા છે શું છે? Y2 - Y1 છેદમાં X2 - X1. તો આ ઢાળની વ્યાખ્યા થઈ. હવે આપણે સૌથી એક પહેલાં મહત્ત્વની વસ્તુ છે એ સમજીએ. ધારો કે કોઈ રેખા તો એક મહત્ત્વની વસ્તુ છે આપણે સમજીએ છીએ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ધારો કે આ જે છે રેખા છે L, તો હવે આ ઉગમ બિંદુ. ધારો કે રેખા L પર એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં એક બિંદુ છે કેપિટલ P. ધારો કે આ રેખા એક્સ અક્ષને ક્યુ બિંદુમાં છેદે છે, અને આ જે ખૂણો છે, આ જે ખૂણો E આપણે થીટા લઈએ, જો માપ ખૂણો PQ, આ એક્સ અક્ષની ધન દિશા છે, આ પોઝિટિવ ડાયરેક્શન છે, આ છે એ નેગેટિવ ડાયરેક્શન છે. તો ધારો કે રેખા L પર એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં એક બિંદુ P છે, અને રેખા એક્સ અક્ષને ક્યુ બિંદુમાં છેદે છે. જો માપ ખૂણો PQS, અહીંયા જે ખૂણો છે એ થીટા, તો થીટા છે તેને રેખા Lનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કહેવાય. જો અહીંયા ધ્યાન રાખો, કુલ 4 ખૂણા આપણને મળે છે. સામસામેના ખૂણાની જોડ સમાન હોવાની છે. આ 1, 3, 2 અને 4. તમે જ્યારે આ રીતે હોય ત્યારે સામસામેના ખૂણા છે એના માપ સમાન હોય છે એ તમે જાણો છો. પણ અહીંયા આપણે ખાસ રેખા છે એનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો છે એ સમજવા માટે
ધારો કે રેખા L એની એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં રેખા પરનું બિંદુ P રેખા એક્સ અક્ષને ક્યુ બિંદુમાં છેદે, જો માપ ખૂણો પી ક્યુ એસ બરાબર થીટા, તો આ થીટા છે એને રેખા એલનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કહેવાય, અને જો રેખા એલનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો જો રેખા એલનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા, તો રેખાનો ઢાળ એમ બરાબર ટેન થીટા, તો રેખાનો ઢાળ એમ બરાબર ટેન થીટા. એટલે હવે ફરીથી એક વસ્તુ, જો બે બિંદુના યામ આપ્યા હોય, એ એક્સ વન કોમા વાય વન અને બી એક્સ ટુ કોમા વાય ટુ, તો એમાંથી પસાર થતી રેખાનો ઢાળ એમ બરાબર વાય ટુ ઓછા વાય વન છેદમાં એક્સ ટુ ઓછા એક્સ વન. પણ જો કોઈ રેખા છે એનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા આપ્યો હોય, તો રેખાનો ઢાળ એમ બરાબર ટેન થીટા. એટલે આમાંથી જો ઢાળ છે એ ધન હોય, આના આધારે તમે બે મહત્વની વસ્તુ છે એ અર્થઘટન કરી શકો. ટેન થીટા ઢાળ છે એ કેટલો થયો? તો કે ટેન થીટા. હવે ઢાળ છે એ ધન હશે, ધન, તો રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે લઘુ કોણ બનાવે, કેમ કે એ વખતે થીટા છે એ કેવો હોય, ઝીરોથી નેવુંની વચ્ચે, તો જ પહેલા ચરણમાં છે એ ઢાળ છે એ શું હોય, ધન હોય. પણ ધારો કે કોઈ રેખા છે એ આ પ્રકારની છે, તો હવે તમે અહીં અવલોકન કરી શકો છો આ જે ખૂણો છે એ થીટા, એ કયો આવશે, ગુરુ કોણ એક્સ અક્ષની ધન દિશામાં. એટલે થીટા બીજા ચરણમાં, ટેન થીટા બીજા ચરણમાં, જો ઓલ એસ ટી સી મુજબ ટેન થીટા બીજા ચરણમાં હોય, તો ટેન થીટા શું આવશે, લેસ ધેન ઝીરો. એટલે એમ બરાબર રેખાનો ઢાળ એમ બરાબર ટેન થીટા લેસ ધેન ઝીરો, તો રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ગુરુ કોણ બનાવે. એટલે આ વસ્તુ એક્સ અક્ષ ઢાળના આધારે ઢાળ ધન હોય, તો આપણે અર્થઘટન શું કરશું, રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો છે એ શું છે, લઘુ કોણ છે. અને જો રેખાનો ઢાળ ઋણ હશે, તો અર્થઘટન છે આપણે શું કરશું, રેખા એક્સ અક્ષની ઋણ દિશા સાથે, સોરી, એક્સ અક્ષની ધન દિશા સાથે કયો ખૂણો બનાવે છે, ગુરુ કોણ બનાવે છે, એ આપણે અર્થઘટન કરશું. હવે આપણે મહત્વની જે ચર્ચા કરી છે એ એકવાર યાદી જોઈ લો. એલ વન સમાંતર એલ ટુ, તો બંને રેખા છે એના ઢાળ કેવા થશે, સરખા થશે. જો બે સમાંતર રેખા, તો એમના ઢાળ સમાન, અને બે રેખા પરસ્પર લંબ, તો ઢાળનો ગુણાકાર માઇનસ વન. આનું ઉદાહરણ છે, જો ધારો કે એક રેખાનો ઢાળ ત્રણ છે, તો એને લંબ જેટલી પણ રેખા હોય દરેકનો ઢાળ માઇનસ વન બાય થ્રી થાય, તો જ બંનેનો ગુણાકાર શું થાય, માઇનસ વન. એટલે જો કોઈ એક રેખા છે એનો ઢાળ પાંચ છે, તો એને સમાંતર જેટલી રેખા હોય બધાનો ઢાળ પાંચ થાય, અને એ જો રેખાનો ઢાળ પાંચ હોય
તો એને લંબ રેખાનો ઢાળ કેટલો થાય? -1/5, તો જ ગુણાકાર છે એ શું થશે? -1 છે. એટલે જો આપણે એક રેખાનો ઢાળ જાણતા હોઈએ તો એને સમાંતર કોઈ પણ રેખાનો ઢાળ કહી શકીએ અને એને લંબ કોઈ પણ રેખાનો ઢાળ કહી શકીએ. ફરીથી એક ઉદાહરણ છે, જુઓ. ધારો કે એક રેખાનો ઢાળ 2 છે, તો એને સમાંતર જેટલી રેખા હશે એ દરેકનો ઢાળ 2 જ થાય, અને જો રેખાનો ઢાળ 2 હોય તો એને લંબ જેટલી પણ રેખા હશે એનો ઢાળ -1/2 જ થાય, તો જ બંનેનો ગુણાકાર 2 × -1 આપે, એટલે કેટલો થશે? -1 થશે. એટલે એક આપેલ રેખાનો ઢાળ જાણવાથી એને સમાંતર રેખાનો ઢાળ પણ જાણી શકાય અને તેને લંબ રેખાનો ઢાળ પણ જાણી શકાય, આ બે ગુણધર્મના આધારે. બીજું, રેખા છે એનો આપણે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા, તો રેખાનો ઢાળ m = tan θ. અને આ ગુણધર્મનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું? જો રેખાનો ઢાળ ધન, તો રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવે, અને જો રેખા છે એનો ઢાળ ઋણ હોય તો રેખા છે એક્સ અક્ષ સાથે કયો ખૂણો બનાવશે? લઘુકોણ બનાવશે. અને બીજી વસ્તુ છે, ધ્યાન રાખો, જો બે રેખા પરસ્પર છેદે, હવે એક મહત્વનું સૂત્ર છે એની આપણે ચર્ચા કરીએ છીએ, તો બે રેખા છે L1 અને L2, આ બે રેખા L1 અને L2, એના ઢાળ છે અનુક્રમે આપણે M1, અને આ છે એ ઢાળ છે આપણે M2. હવે જો બે રેખા છે એ પરસ્પર છેદે, તો બે રેખા પરસ્પર છેદે તો એમને છેદવાથી જો હંમેશા એક જોડ છે, જો બે રેખા પરસ્પર લંબ નહીં હોય તો એક જોડ હંમેશા કઈ હશે? લઘુકોણની. અને એક જોડ છે એ કઈ હશે? ધારો કે આ થીટા, તો અહીંયા પણ તમે જોઈ શકો છો થીટા, અને આ આલ્ફા, તો આ સામસામેના ખૂણા. એટલે બે રેખા પરસ્પર લંબ નહીં હોય તો છેદવાથી જે ખૂણાઓની જોડ મળે છે એ એક હંમેશા કઈ હશે? લઘુકોણની જોડ હશે. બીજી જોડ હંમેશા કઈ હશે? ગુરુકોણની હશે. તો બે રેખા શિરોલંબ ન હોય, એટલે શિરોલંબ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નહીં થાય. જો રેખાનો ઢાળ એટલે ટેન થીટા, હવે રેખા શિરોલંબ હશે તો રેખા છે એક્સ અક્ષની ધન દિશા સાથે કયો શિરોલંબ રેખા, તો ખૂણો છે એ કયો બને? π/2. તો ટેન નાઇન્ટી શું છે? અવ્યાખ્યાયિત છે. એટલે જો રેખા એક્સ અક્ષ સાથે π/2 એટલે કે શિરોલંબ રેખા હોય તો શિરોલંબ રેખાનો ઢાળ છે એ શું છે? વ્યાખ્યાયિત નથી. તો હવે આપણે બે રેખાઓ લીધી છે L1 અને L2, બે પૈકી કોઈ પણ શિરોલંબ નથી. L1 અને L2 શિરોલંબ નથી. શિરોલંબ નથી એટલે શું? તો બંને રેખાના ઢાળ વ્યાખ્યાયિત છે, કેમ કે શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત. હવે જો બે રેખા વચ્ચેનો લઘુકોણનું માપ છે થીટા હોય, તો આ સૂત્ર છે આપણે યાદ રાખીએ છીએ, tan θ = m1 - m2 tan θ = m1 - m2/1 m1 m2. તો આ જે છે ટેન થીટા, માનાંકમાં થીટા છે એ લઘુકોણનું માપ છે. જો કોઈ રેખા, બે રેખાઓ કેવી છે L1 અને L2, કેવી છે? શિરોલંબ રેખાઓ નથી, એમના ઢાળ અનુક્રમે કયા છે? M1 અને M2. તો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો પણ કહેવાય અને એક્સ અક્ષ સાથેનો ઝોક પણ કહેવાય. જો બે શબ્દ
एक्स अक्षनी धन दिशा साथेनो खूणो अथवा एक्स अक्ष साथेनो झोक। झोक એટલે એની તરફનો, ઝોક શબ્દ પણ ઉપયોગ કરાય છે, તો અનુક્રમે આલ્ફા વન અને આલ્ફા ટુ હોય તો આ સૂત્ર છે ટેન થીટા એમ વન અને એમ ટુ। એમ વન છે એ શું છે, રેખા એલ વનનો ઢાળ, અને એને આપણે શું કહીએ છીએ, ટેન આલ્ફા વન। હવે આલ્ફા વન છે એ શું છે, આલ્ફા વન તો રેખા એલ વનનો એક્સ અક્ષ સાથેનો ઝોક અથવા એક્સ અક્ષ સાથેની ધન દિશા સાથેનો ખૂણો। એમ ટુ તો રેખા એલ ટુનો ઢાળ, સાબિતી આપણે અભ્યાસક્રમમાં નથી, સૂત્ર યાદ રાખવાનું છે, ટેન આલ્ફા ટુ। ફરીથી બે રેખા એલ વન એલ ટુ, એના ઢાળ એમ વન અને એમ ટુ, આ બે રેખાઓ એલ વન અને એલ ટુ કેવી છે, તો કે બંને રેખાઓ એક્સ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા વન અને આલ્ફા ટુ ખૂણો બનાવે છે, જેથી એમના ઢાળ છે એ કયા થશે, અનુક્રમે ટેન આલ્ફા વન ટેન આલ્ફા ટુ, તો છે તે રેખા વચ્ચેનો ખૂણો લઘુકોણ, તો ટેન થીટા બરાબર મોડ એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ। આ સૂત્રનો ઉપયોગ ક્યારે કઈ સ્થિતિમાં કરવાનો એ જુઓ, જો ત્રણ પૈકી કોઈ પણ બે માહિતી આપી છે તો તમે ત્રીજી ખૂટતી માહિતી છે એ તમે શોધી શકશો। થીટા બે છેદતી રેખા વચ્ચેનો ખૂણો, અહીંયા હું એમ વન અને એમ ટુ લખું છું, એમ વન એમ ટુ અનુક્રમે શું છે, એલ વન અને એલ ટુના ઢાળ, અને અથવા તમને આલ્ફા વન અને આલ્ફા ટુ। આલ્ફા વન શું છે, રેખા એલ વનનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો અથવા ઝોક, એલ ટુ શું, આલ્ફા ટુ શું છે, રેખા એલ ટુનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો અથવા ઝોક। તો આ સૂત્ર કોને સાંકળે છે, થીટા એમ વન અને એમ ટુ, તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે અને કઈ રીતે કરવાનો, કે જો તમને થીટા અને એમ વન આપ્યું હોય તો તમે એમ ટુ ગોતી શકો, કેમ કે આ સૂત્ર ત્રણ વસ્તુને સાંકળે છે, થીટા એમ વન અને એમ ટુ, એટલે જો તમને ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય તો તમે ત્રીજી વસ્તુ, આ સૂત્ર ટેન થીટા ઇક્વલ ટુ મોડ એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ સૂત્રની મદદથી તમે મેળવી શકો। તો હવે આપણે દાખલો ગણતા પહેલાં કેટલી મહત્ત્વની ચર્ચા થઈ છે એ ફરીથી એકવાર યાદી જોઈ લ્યો, બે રેખાઓ સમાંતર તો ઢાળ સરખા, બે રેખા પરસ્પર લંબ તો તેમના ઢાળનો ગુણાકાર માઇનસ વન, જો કોઈ રેખા છે એનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો અથવા એક્સ અક્ષ સાથેનો ઝોક જો થીટા હોય તો રેખાનો ઢાળ એમ બરાબર ટેન થીટા। જુઓ ઢાળ માટે આપણે અલગ અલગ, જો બિંદુના યામ આપ્યા હોય તો ઢાળ તમારે કયા સૂત્રથી ગોતવાનું, વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન, પણ જો એ રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપ્યો હોય તો એનો ઢાળ તમે કોના દ્વારા શોધી શકો, ટેન થીટાથી, એમ બરાબર ટેન થીટા। ઢાળ ધન છે કે ઋણ છે એનું અર્થઘટન શું થશે, જો રેખાનો ઢાળ ધન તો રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો છે એ લઘુકોણ, જો રેખાનો ઢાળ ઋણ તો એનું અર્થઘટન શું થશે, તો રેખા છે એ શું હોય, રેખા છે એ
एक्स अक्षनी धन दिशा साथेनो खूणो गुरुकोण क्यारे जो ढाळ ऋण होय तो। हवे बीजी महत्वनी वस्तु छे, बे छेदती रेखा वच्चेनो खूणो टेन थीटा बराबर मोड एम वन माइनस एम टू अपन वन प्लस एम वन एम टू। हवे एक अत्यंत महत्वनी वस्तु, रेखानो ढाळ अचळ छे, રેખાનો ઢાળ અચળ છે, એનો અર્થ શું? એ તમે જુઓ, રેખાનો ઢાળ અચળ છે, આ એ એક્સ વન કોમા વાય વન, બી એક્સ ટુ કોમા વાય ટુ અને સી એક્સ થ્રી કોમા વાય થ્રી। આ રેખા એલ, આ રેખા એલ કઈ છે? એ એક્સ વન કોમા વાય વન, બી એક્સ ટુ કોમા વાય ટુ અને સી એક્સ થ્રી કોમા વાય થ્રીમાંથી પસાર થાય છે। હવે રેખાનો ઢાળ અચળ છે એનો અર્થ શું થયો? તો રેખાનો ઢાળ અચળ છે એટલે રેખાનો ઢાળ બિંદુઓની પસંદગી ઉપર આધારિત નથી। રેખાનો ઢાળ તમે કોઈ પણ બે બિંદુથી શોધો, રેખાના ઢાળ હંમેશા સમાન જ આવે। એટલે અહીંયા શબ્દ છે એ કયો ઉપયોગ થયો છે? રેખાનો ઢાળ છે એ શું છે? અચળ છે। તમે જો આ બધી જ વસ્તુ સરખી થઈ, રેખા એલનો ઢાળ બરાબર રેખા એ બીનો ઢાળ, એને બી, અથવા તો આ જ વસ્તુ તમે શું લખી શકો, રેખા બી સીનો ઢાળ, એટલે ઢાળ છે એની પસંદગી બિંદુ ઉપર આધારિત નથી। એ બીથી ઢાળ ગોતો, બી સીથી ઢાળ ગોતો, અથવા રેખા એ સીનો ઢાળ, આ બધી જ વસ્તુ કેવી થઈ? સમાન થઈ। એટલે રેખાનો ઢાળ રેખાના કોઈ પણ બે બિંદુથી મેળવો હંમેશા સમાન આવે। માટે આપણે કયો શબ્દ ઉપયોગ કરીએ છીએ? રેખા છે એ એનો ઢાળ અચળ છે। એટલે હવે તમે જુઓ, આમાં તમને એ બી સી સમરેખ છે એમ કે તો એનું અર્થઘટન શું થશે? આના આધારે આપણે એક દાખલો ગણશું ત્યારે આનું અર્થઘટન છે એ કઈ રીતે કરશું એ તમે જોઈ લો। અહીંયા આ જ સ્થિતિમાં હું જ્યારે એક શબ્દ વાપરું છું, એ બી સી સમરેખ છે, એ બી સી સમરેખ છે। હવે એ બી સી સમરેખ છે એટલે શું છે? એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ એક જ રેખા ઉપર આવેલા છે, આ ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર આવેલા છે, તો આ ગુણધર્મની મદદથી શું થશે? રેખા એ બીનો ઢાળ, એ બી સી સમરેખ હશે તો એ બીનો ઢાળ બરાબર શું થશે? રેખા બી સીનો ઢાળ। એટલે જ્યારે એ બી સી સમરેખ હોય ત્યારે, અથવા તમે એ સીનો ઢાળ પણ લઈ શકો, એટલે એ બી સી સમરેખ હોય ત્યારે તમે આ ગુણધર્મનો ઉપયોગ કરી શકો, રેખા એ બીનો ઢાળ બરાબર રેખા બી સીનો ઢાળ। અને હજી તમારે લખવું હોય તો શું લખી શકો? રેખા એ સીનો ઢાળ। તો ત્રણેય બિંદુ કેવા છે? સમરેખ છે, એક જ રેખા ઉપર આવેલા છે, અને રેખાનો ઢાળ અચળ હોવાથી એ અને બીથી ઢાળ ગોતો કે બી અને સીથી ઢાળ ગોતો કે એ અને સીથી ઢાળ ગોતો, ઢાળ સરખો થાય એટલે આ વસ્તુ બને। તો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એક ઉદાહરણ તમને આપણે લઈએ, તો એક નાનો એક્ઝામ્પલ છે એ તમે જુઓ। એક્ઝામ્પલ જો એક્સ કોમા માઇનસ વન, ત્રણ બિંદુ આપ્યા છે, ટુ કોમા વન અને ફોર કોમા ફાઇવ
અને 4,5 આ બિંદુઓ સમરેખ હોય તો એક્સની કિંમત શોધો. તો એક્સની કિંમત શોધો. તો આની માટે હવે આપણે ઉકેલ જોઈએ, સોલ્યુશન. તો ત્રણેય બિંદુ છે એને આપણે નામ આપી દઈએ એ બી સી, અને આ ગુણધર્મ છે એનો આપણે ઉપયોગ કરશું. તો ધારો કે એ એક્સ વન કોમા વાય વન, બી એક્સ ટુ કોમા વન, અને સી 4,5. બિંદુઓ એ બી સી સમરેખ છે, સમરેખ બિંદુઓ છે. આ પક્ષમાં આપેલું છે. તો હવે જે આ ગુણધર્મની ચર્ચા કરી કે એ બીનો ઢાળ કે બી સીનો ઢાળ કેવો થશે, સમાન થશે. તો તેથી રેખા એ બીનો ઢાળ બરાબર રેખા બીસીનો ઢાળ, ઉપરના જે ગુણધર્મમાં આપણે ચર્ચા કરી કે સમરેખ હોય તો શું બને એના આધારે. હવે એ બીનો ઢાળ, તો ઢાળની વ્યાખ્યા છે એ આપણે ઉપયોગ કરીએ, વાય ટુ ઓછા વાય વન છેદમાં એક્સ ટુ ઓછા એક્સ વન. તો એના યામ છે એ આપણે એક્સ વન વાય વન લઈએ, બીના યામ એક્સ ટુ વાય ટુ લઈએ. જો એ એક્સ વન કોમા વાય વન છે એ આપણે સમજૂતી માટે દરેક વખતે પછી અલગથી સમજાવવાની જરૂર નથી. એ એક્સ કોમા માઇનસ વન, આના યામ આપણે શું લીધા છે, એક્સ વન વાય વન. બી ટુ કોમા વન, તો આના યામ આપણે શું લઈએ છીએ, એક્સ ટુ વાય ટુ. હવે ઢાળની વ્યાખ્યા, એબુનો ઢાળ વાય ટુ માઇનસ વાય વન, વન માઇનસ માઇનસ વન છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન, એટલે ટુ માઇનસ એક્સ ઇક્વલ ટુ. હવે બી સીનો ઢાળ, તો અહીંયા બી સીનો ઢાળ ગોતીએ ત્યારે બી ટુ કોમા વન, તો બીના યામ આપણે એક્સ વન વાય વન લઈએ. બી સીનો ઢાળ ગોતતી વખતે સીના યામ આપણે એક્સ ટુ વાય ટુ લઈએ, 4,5, એના યામ આપણે એક્સ ટુ વાય ટુ લઈએ. તો હવે બી સીનો ઢાળ વાય ટુ માઇનસ વાય વન, 5-1 છેદમાં એક્સ ટુ માઇનસ એક્સ વન, 4-2. આનું સાદરૂપ છે જોઈએ, અંશમાં માઇનસ માઇનસ પ્લસ, 1+1, 2/2-x ઇક્વલ ટુ 5-1, 4, છેદમાં 4-2, 2, 2+2, 4. બંને બાજુ 2-2 કેન્સલ કરીએ એટલે 1/2-x ઇક્વલ ટુ 1. હવે વ્યસ્ત લઈએ અથવા ક્રોસ ગુણાકાર કરીએ તો 1=2-x, અને તેથી ઓછા એક્સનું પક્ષાંતર આ સમીકરણને ટૂંકમાં સાદરૂપ આપીએ તો એક્સ ઇક્વલ ટુ 2-1. એટલે આનું આપણે સાદરૂપ આપશું તો એક્સની કિંમત આપણને શું મળશે, 1. તેથી એક્સ ઇક્વલ ટુ 1. અને તમે કોઈ પણ રીતે આનો આ જ દાખલો એસીનો ઢાળ, એ બીનો ઢાળ છે બરાબર, આપણે આનો ઉપયોગ કર્યો છે, પણ આ જ દાખલો આ રીતે ગણશો તો પણ તમને જવાબ સરખો જ આવશે, કેમ કે એ બી અને સી એક જ રેખા ઉપર, એટલે રેખા એ સીનો ઢાળ બરાબર રેખા બી સીનો ઢાળ, આ સરખાવશો તો પણ તમને એક્સની કિંમત 1 જ મળશે. તો આજના બધા જ ગુણધર્મો છે એના આધારે વિશેષ
વધારેના એક્ઝામ્પલ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું.